जय श्री कृष्ण सुग्न वैष्णव जनों, आ महामारीना कपरा समयमा षष्ठ पीठाधीश्वर पूज्य श्री द्वारकेश लालजी महाराज श्रीना आशीर्वाद थी श्रीजीधाम हवेली एक सुंदर मजानी भजन संध्या नुं आयोजन गत 26 एप्रिल 2020 ना रोज श्री निधिबेन धोळकियाना भजनों द्वारा कर्यु, जेनो आनंद आपणे बधाए तमे बधाए पोतपोताना घरमां सुरक्षित रही અને પ્રભુના સ્મરણ રૂપે માણ્યો અને એનો પ્રતિસાદ પણ ખૂબ જ સુંદર આવ્યો છે। એ આયોજનથી પ્રેરાઈને શ્રીજીધામ હવેલી યુકે અને વલ્લભ નિધિ યુકેના સંયુક્ત ઉપક્રમે હું એટલે કે નિર્મલા આર્ટ્સ મુંબઈ રાજેન્દ્ર પાલા મારા તમામ પરિવારજનો સાથે આજે એક અદ્ભુત ભજન સંધ્યાની રજૂઆત કરવાનો છું। મિત્રો, પરિવારજનો એટલા માટે બોલ્યો છું કે મુંબઈમાં સ્ટ્રિક્ટ લોકડાઉન ચાલે છે, નથી કોઈ સાઉન્ડ સિસ્ટમ, નથી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, ખાલી ઇન્દ્રજીત ગિટાર વગાડશે અને કૃષ્ણા આઈપેડ ઉપરથી રિધમ એરેન્જ કરશે, આટલી જ વસ્તુ છે। છતાં પણ શ્રીજીધામ હવેલી લેસ્ટર યુકેના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર્સનો એક મેસેજ અને અમારા પરમ મિત્ર શ્રીમાન પ્રવીણભાઈ મજીઠિયાનો અતિ આગ્રહ, અમે જ્યારે જ્યારે ટૂરમાં આવીએ છીએ લેસ્ટરમાં ત્યારે ટોટલી સેવા રૂપે નિઃશુલ્ક રીતે આ હવેલીમાં પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે મારા તમામ કલાકારો હાજર હોય છે, જેમ કે રાજેશ સેવક, જાસ્મીન ગાલા, સુનિલ ધુમાલ, રાજેન્દ્ર ગાયકવાડ, અનંત માત્રે, રાજેશ નાયક, આવી રીતે વિવિધ કલાકારો અમારી સાથે ત્યાં આવી અને આ સેવા કરી ગયા છે। તો એ તમામ કલાકારોને પણ યાદ કરું છું અને મારી સહગાયિકા જાસ્મીન ગાલાનું પણ એક ભજન પ્રસાદી રૂપે મને મળ્યું છે, એ પણ આમાં તમે તમારી સમક્ષ રજૂ કરશું અને બીજા એક અમારા જૂના મિત્રને પણ આ તબક્કે અમે યાદ કરીએ છીએ, શ્રીમાન ચંદુભાઈ મટાણી, આપ સૌને ઓળખો છો, એનું અતિ પ્રિય ભજન તન મન ધન શ્રીજીના ચરણમાં, એ પણ એની યાદગીરી સ્વરૂપે જ અમે આમાં રજૂ કરશું। તો શ્રીમાન એવા પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજની આજ્ઞાથી જ આ શ્રીજીધામ હવેલીમાં અમે જે કાર્યક્રમો રજૂ કરીએ છીએ એવી જ રીતે આજની ભજન સંધ્યા પણ અમે રજૂ કરશું અને આશા રાખું છું કે આપ બધા પ્રભુ ભક્તિમાં એ માણશો। તો આવો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ નિર્મલ આર્ટ્સ મુંબઈ રાજેન્દ્ર પાલા હું અને મારા પરિવારજનો એક સરસ મજાની ભજન સંધ્યા। મેવા મળે
સૌના હૃદયમાં વસેલું એક અદ્ભુત ભજન રજૂ કરવું છે કે જ્યારે આપણા જીવનની તમામ દોર તમામ લગામ એ હરિના હાથમાં સોંપી દઈએ તો એ પરમાત્માની ઉપર જે શ્રદ્ધા છે ને તો એ જરૂર પાર પાડે છે. તમારા સૌના હૃદયમાં વસેલું અને અતિ પ્રિય એવું આ ભજન રજૂ કરું છું કે હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય. ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાય.
બહુ એક સુંદર મજાનું ભજન તમારી સમક્ષ રજૂ કરવું છે કે જેમાં આપણે સૌએ મળીને તાળી પાડવાની છે. અહીં તમને અમે ત્રણ દેખાઈએ છીએ, એમાંથી તો કદાચ તાળી પાડી શકીએ કે નહીં, પણ મારા તમામ પરિવારના સભ્યો પણ તાળી પાડી અને આ ભજનમાં જોડાશે. તો તમે જ્યારે પણ આ ભજન સાંભળો ને, ત્યારે સાથે તાળી પાડજો અને એ પરમાત્માને યાદ કરજો. તમે પાણી પાડો તમારા શ્યામની.
હરી મને શરણે રાખો આશા ઘણી મારા વાલાને વિસરો ના એક ઘડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી શ્રીજી બાબાને સમરો ભાવ ધરી મને શરણે सागर है तेरी एक बूंद के प्यासे हम अने एज प्रार्थना साथे तमने दरेक ने विनंती के दरेक भजन आपन साथे गाजो बदा जारे सांभळो त्यारे से हम तेरी एक बूंद के प्यासे
जो ओ ने श्रीनाथ जी
અત્યારે જે તકલીફ માં સમગ્ર વિશ્વ સપડાયું છે,
સમગ્ર વિશ્વને કોરોના નામની મહામારીથી આપ મુક્ત કરો એવી અરજી કરીએ અને સાથે હૃદયપૂર્વક આ ભજન ગાઈએ અને સાંભળીએ. આપ જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ પ્રકારના વાજિંત્ર નથી અમારી પાસે, ખાલી એક ગિટાર ઉપર ઇન્દ્રજીત મને સાથ આપે છે અને આઈપેડ ઉપર અમારા કૃષ્ણા પાલા એ સાથે સહકાર આપે છે રિધમ એરેન્જર તરીકે. નથી પ્રોપર અમારી પાસે માઇક સિસ્ટમ, કારણ કે આપ સૌ જાણો છો કે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ખૂબ લોકડાઉન એકદમ સ્ટ્રિક્ટ છે. અમે લોકો બહાર નીકળી શકતા નથી કે અમારા બીજા આર્ટિસ્ટો જેને અમે ક્યારે મિસ કરીએ છીએ એ આર્ટિસ્ટોને અમે બોલાવી નથી શકતા. જેમ કે મારા કીબોર્ડ ઉપર અનંત માત્ર હોય છે, ઓક્ટોપેડ ઉપર રાજેન્દ્ર ગાયકવાડ હોય છે અને અમારો રિધમ એરેન્જર તબલા અને ઢોલ પર રાજેશ સેવક હોય છે, મારી સહગાયિકા હોય છે જાસ્મીન ગાલા. આ એક પણ વ્યક્તિને અમે અહીં ગાવા કે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને બોલાવી શકતા નથી. તો આપની સમક્ષ જે પણ રજૂ કરીએ એને થોડામાં વધારે સમજજો અને શ્રીજી બાવાને પ્રાર્થના કરજો કે સમગ્ર વિશ્વને આ રોગમાંથી મુક્તિ આપે. Thank you.
બીજું સુંદર મજાનું વજન જે છે આપણે તન મન અને ધન આ બધું પરમાત્માના ચરણમાં સોંપી દેવાનું છે. જ્યારે આ તમે ભજન સાંભળો ને અત્યારે મેં ગાઈએ છીએ ને અત્યારે આપ જેવા ભજન સાંભળો એટલે તરત જ સાથે તન મન ધન અત્યારે મારા પરિવારના સભ્યો જે ગાવાના છે એ તો ગાશે જ, તમે પણ બધા સાથે ઘરમાં તાળી પાડીને સાથે ગાજો. તન મન ધન શ્રીના ચરણો.
બીજું એક એવું જ પદ એવું જ ભજન તમારી સામે રજૂ કરીએ છીએ કે જેમાં તમારે તાળીઓ પાડવાની છે, સાથે ગાવાનું છે. અત્યારે મારા પરિવારના તમામ લોકો સાથે ગાય છે, બરાબર. અને મારા આ વ્યક્તિ આ કલાકાર નામ જ કૃષ્ણા છે. કૃષ્ણાભાઈ બહુ મસ્તીખોર છે, બહુ તોફાની છે, માંડ શાંત કરીને બેસાડ્યા છે. એ પણ સાથે ગાય છે, અત્યારે લોકો પણ સામે જોવે છે. તો તમે મસ્તી ઓછી કરજો અને તમે સાથે ગાજો ગાશો ને, તમે પણ બરાબર વગાડશો ને. આ બધા સામે અત્યારે લાઈવ આપણને જોઈ રહ્યા છે, બરાબર છે. આપણને સરસ મજાની આ સેવાનો મોકો મળ્યો છે કે આ શ્રીજી ધામના તમામ ભક્તો માટે આપણા પરિવારમાં જે પણ કલા છે એ આપણા તમામ ભક્તોની સામે આપણે પીરસી શકીએ છીએ, બરાબર છે ને. હા, તો ચાલુ કરીએ આપણે. હા હા, મારો રાજા
ગાજો તમે જો બધા જોવે છે લાઈવ સામે કે ગા અત્યારે તમારી સામે જે ભજન રજૂ કરવું છે સર્વે વૈષ્ણવના હૃદયમાં વસેલા ભજન છે કે તમારા ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને કામ ફરો કે તમારા ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને કામ ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી Maru manu che ko pudu
નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રીનાથજી. ઘણા સમયથી મારા શ્રીનાથજીના ભક્તો મને એક નવી રચના ગાઓ એવી વિનંતી કરતા હતા. હું આભાર માનીશ શ્રી શિશિરભાઈ ભટ્ટ, જેઓ આકાશવાણીમાં કાર્યરત છે, અને એમણે મને આ રચના 2 દિવસ પહેલાં મોકલી અને આપની સમક્ષ હું રજૂ કરું છું. અને પ્રાચીન રચના છે. ચરણ કમળમાં રાખો.
जय श्री कृष्ण।